કેમ છો મિત્રો, હું છું કલ્પના, કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષમાંથી સૂકી દ્રાક્ષ. છે ને એકદમ સરસ રેસીપી. એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી એકદમ જ્યુસી અને માર્કેટ કરતાં પણ સરસ આ સૂકી દ્રાક્ષ તમે ઘરે બનાવી શકો છો. સૂકી દ્રાક્ષને કેટલા દિવસ સૂકવવી અને એની પરફેક્ટ રીત હું તમને આપીશ, અને બન્યા પછી માર્કેટ કરતાં પણ સરસ બને છે. તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને જ્યુસી અને માર્કેટ કરતાં પણ સરસ એવી સૂકી દ્રાક્ષ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. સૂકી દ્રાક્ષ બનાવવા માટે અહીં 500 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે, લીલી દ્રાક્ષ લીધી છે અને લાંબી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ અને લાંબો દાણો છે. એનો એક એક દાણો ફ્રેશ હોવો જોઈએ અને સરસ એવી લાંબી લેવાની, તો એની સૂકી દ્રાક્ષ ખૂબ જ સરસ બને છે. હવે આપણે એને આવી રીતે છૂટી કરી લઈશું. બધી દ્રાક્ષને તમારે છૂટી કરી લઈશું. તમે ગોળ દ્રાક્ષની પણ બનાવી શકો છો, પણ લાંબી દ્રાક્ષનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. એને એક બાઉલમાં લઈ લઈશું આપણે. જુઓ, બધી દ્રાક્ષને મેં છૂટી કરી લીધી છે. હવે આપણે એને 2 પાણીથી સરસ સાફ કરી લઈશું જેથી જે પણ ધૂળ અથવા માટી હોય એ સરસ ક્લીન થઈ જાય. તમે બજારથી જ્યારે સૂકી દ્રાક્ષ લાવો છો તો એ ખૂબ જ મોંઘી પડતી હોય છે, પરંતુ ઘરમાં બનાવેલી ખૂબ જ સસ્તી પડતી હોય છે. અને હમણાં દ્રાક્ષની સિઝન ખૂબ જ ચાલી રહી છે, તો તમે ઘરમાં અને સરળ રીતે બનાવી શકો છો. 2 કે 3 દિવસમાં આપણી દ્રાક્ષ સુકાઈ પણ જાય છે અને બની પણ જાય છે. જુઓ, આ રીતે આપણે સાફ કરી લેવાની છે અને એને આપણે કાઢી લઈશું. જુઓ, મેં 2 પાણીથી સરસ ધોઈ લીધી છે. હવે આપણે એને થોડી કૂક કરવાની છે, તો એના માટે આપણે પાણી ગરમ કરી લઈએ. જુઓ, મેં મીડિયમ ફ્લેમ પર પાણીને ગરમ કરી લીધું છે અને પાણી થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આપણી જે સાફ કરીને રાખેલી દ્રાક્ષ નાખીશું. તમે જ્યારે નાખશો ને તો દ્રાક્ષ બધી નીચે બેસી જશે, અને જેમ જેમ એમાં ઉભરો આવશે એમ દ્રાક્ષ તમારી ઉપર આવતી જશે. પ્રોપર દ્રાક્ષ આપણી ઉપર આવી જાય અને એનો કલર ચેન્જ થઈ જાય, થોડો પીળો થઈ જાય, ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. બધી દ્રાક્ષને નાખી દઈશું અને આપણે એને હલાવતા જવાનું છે, કારણ કે દ્રાક્ષ નીચે બેસી ગઈ છે અને નીચે લાગી ના જાય એટલે થોડું થોડું એને આ રીતે આપણે હલાવતા જઈશું વચ્ચે વચ્ચે, અને બરાબર ઉભરો આવી જાય ત્યાં સુધી કૂક કરી લઈશું. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો ધીરે ધીરે દ્રાક્ષ બધી ઉપર આવવા માંડી છે. જો પાણી પર ઉપર તરવા માંડી છે, ફ્લોટિંગ થવા માંડી છે, અને કોઈ કોઈ દ્રાક્ષ છે ને ફાટી પણ જશે વચ્ચેથી, તો એમાં કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. અને પ્રોપર બધી જ દ્રાક્ષ તમારી ઉપર આવી જાય અને કલર જુઓ, તમે કલર પણ ચેન્જ થઈ ગયો છે. હજી થોડી વાર આપણે એને કૂક થવા દઈએ, લગભગ 1 થી 2 મિનિટ સુધી, ત્યાર પછી આપણે કાઢી લઈશું. પછી હું તમને દ્રાક્ષનો કલર પણ બતાવીશ કે ઓરિજિનલ કલર કેવો હતો અને હમણાં કૂક થયા પછી કલર આપણે કેવો થવા દેવાનો છે. તમે જોઈ શકો છો, જુઓ બધી જ દ્રાક્ષ ઉપર આવવા માંડી છે. બસ આપણે 1 થી 2 મિનિટ સુધી એને હજી કૂક કરી લઈએ. જુઓ, બધી દ્રાક્ષ ઉપર આવી ગઈ છે અને કલર જુઓ, ઓરિજિનલ દ્રાક્ષનો કલર જુઓ અને આ કલર જુઓ, એકદમ ચેન્જ થઈ ગયો છે, ગ્રીન અને આ થોડો પીળો થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દ્રાક્ષને આપણે આ જ રીતે પાણીમાં કાઢી લઈશું. એક બાઉલમાં કાઢી લેવાનું છે પાણીમાંથી, અને એને પ્રોપરલી આપણે ઠંડી થવા દઈશું. ઠંડી થશે પછી જ આપણે એને સૂકવીશું. જુઓ, કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને દ્રાક્ષ થોડી કૂક પણ થઈ ગઈ છે. જુઓ, દ્રાક્ષ કમ્પ્લીટલી ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડી સંકોચાઈ પણ ગઈ છે. ઠંડી થશે એટલે થોડી સંકોચાઈ જશે. અને કલર જુઓ, જે આપણી દ્રાક્ષ હતી ઓરિજિનલ અને એને કૂક કર્યા પછીનો કલરનો ચેન્જ જુઓ, આટલો તમારો કલર ચેન્જ થઈ જવો જોઈએ. હવે એને આપણે સૂકવવા માટે નહીં થાળી લઈ લીધી છે, અને થાળી પર આપણે કોઈ પણ કોટનનું કપડું મૂકીશું. એકદમ સીધી જ એને થાળી પર નહીં મૂકી, કોટનના કપડામાં મૂકીને જ આપણે એને સૂકવવાની છે. અને એને આ રીતે છૂટી છૂટી મૂકીશું, એક એક કરીને ભેગી નહીં મૂકી દઈએ, છૂટી છૂટી આ રીતે એને ગોઠવી દેવાની છે અને સૂકવવા મૂકવાની છે. પહેલાં હું એને બધી ગોઠવીને તમને બતાવું છું અને પછી આપણે એને તડકી સૂકવા મૂકીશું.
જુઓ, મેં બધી દ્રાક્ષને બે થાળીમાં સેટ કરી લીધી છે. તમે જોઈ શકો છો આવી છૂટી છૂટી જ એને પાથરવાની છે. અને હવે આપણે એને તડકે સુકાવવા મૂકી દઈશું. તડકો જો વધારે હશે તો બે દિવસમાં તો તમારી સૂકી દ્રાક્ષ બનીને રેડી થઈ જશે. જો ઓછો તડકો હશે તો 3 દિવસ લાગશે. દિવસે તડકામાં મૂકવાની અને રાત્રે આપણે ઘરમાં લઈ લેવાની. તો ચાલો એને તડકામાં મૂકી દઈએ. જુઓ મિત્રો, મેં દ્રાક્ષને તાપમાં મૂકી દીધી છે. આપણે 2 દિવસ માટે તાપમાં રાખીશું એને આ જ રીતે, અને સુકાવા દઈશું. અને 2 દિવસ પછી આપણી દ્રાક્ષ બનીને રેડી થઈ જશે. જુઓ મિત્રો, 3 દિવસ થઈ ગયા છે અને દ્રાક્ષને જે મેં 2 થાળીમાં કરી હતી એને 1 થાળીમાં કરી દીધી છે મેં. અને જુઓ, દ્રાક્ષ બધી સુકાઈ ગઈ છે. અને જુઓ, એકદમ બજાર કરતાં પણ સરસ બની છે. એકદમ લાંબો લાંબો દાણો અને પ્રોપર સુકાય છે. જો હું તમને તોડીને પણ બતાવું, જુઓ પરફેક્ટ સૂકી દ્રાક્ષ બની છે. અને એ પણ ખૂબ જ ઓછી કિંમતમાં અને ઘરે અને એકદમ સરળ રીતે. આપણે બધી જ એક પ્લેટમાં કાઢી લઈશું. આ મેં અહીં 500 ગ્રામની બનાવી છે. થોડી થોડી કરીને તમે વરસ માટે પણ સ્ટોર કરી શકો છો. હમણાં સિઝન ચાલી રહી છે દ્રાક્ષની, અને દ્રાક્ષ ખૂબ સરસ મળી પણ રહી છે. 500 ગ્રામમાંથી જુઓ આટલી બની છે. તમારે કેટલી વરસમાં વપરાય છે તમે એ પ્રમાણે બનાવી શકો છો. જુઓ, મેં થાળીમાં કાઢી લીધી છે અને તેનો અવાજ જુઓ તમે, છે ને, એકદમ પ્રોપર સુકાય છે. આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈશું. અને ત્યારબાદ તમે એને કોઈ પણ ડબ્બામાં પેક કરી અને એને આખું વરસ માટે વાપરી શકો છો. તો મિત્રો, છે ને એકદમ સરળ ઘરે બનાવવી સૂકી દ્રાક્ષ. લીલી દ્રાક્ષમાંથી તમે સૂકી દ્રાક્ષ એકદમ સરળ રીતે બનાવી શકો છો. આ જ રીતે તમે કાળી દ્રાક્ષ પણ બનાવી શકો છો. આ દ્રાક્ષને તમે કોઈ પણ મીઠાઈમાં અથવા તમે આમને આમ પણ ખાઈ શકો છો. ખૂબ જ હેલ્ધી છે, પોષક તત્વથી ભરપૂર છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.